હાય ફ્રેન્ડ્સ, અજુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી અને આજે જે એમસીક્યુનું આપણે વાત કરવાના છીએ, કેમિસ્ટ્રી એમસીક્યુ બધા જ ચેપ્ટરમાંથી કઈ રીતના કેવા એમસીક્યુ આવે છે, બધા પાર્ટ બીની આપણે વાત કરી લીધી છે. હવે એમસીક્યુની વાત કરીશું કે કઈ લાઇન એવી છે, કયું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી એમસીક્યુ આવશે, બરાબર? તો અને બધાને મોસ્ટ ઓફલી બહુ જ કોન્ફિડન્ટ હોય છે કે અમે અર્ધાને હો, બધાને નહીં, કે અમે કમ્પ્લીટ કરી નાખશું, એમસીક્યુ બધા ઇઝી હોય છે. પણ પેપર કેવું હોય છે એના પર આધાર રાખે છે કે તમને કેટલું આવડે છે, બરાબર? એટલે એમ ના સમજવું કે અમે કેમિસ્ટ્રી ક્લીન કરી નાખ્યું છે, કેમ કે કેમિસ્ટ્રી 100% આવડતું હોય અને પેપર જો કોઈક અલગ માઇન્ડસેટવાળો કોઈક સર કાઢી નાખે તો તમને એમાંથી જે આવવાના હોય માર્ક્સ એના કરતાં તમારા અડધા થઈ શકે છે. એટલે જ્યાં સુધી તમે કેમિસ્ટ્રીના કોન્સેપ્ટ નહીં ક્લિયર કરો ત્યાં સુધી કેમિસ્ટ્રી તમને નહીં આવડે, બરાબર? તો હું એમ નથી કહેતો કે નહીં જ આવડે, પણ આવડી જશે. એટલે બહુ ફૂલ કોન્ફિડન્ટ ના રાખો અત્યાર સુધી, કેમકે હજી તમને સેમ 3 હજી જોવાની બહુ જ જરૂર છે, બરાબર? એટલે ફૂલ આવડી ગયું એમ સમજીને વાંચવાનું બંધ ના કરો. મેઇન પોઈન્ટ શું, વાંચવાનું બંધ ના કરો. ઓકે, મારું એવું નથી કે હું તમને કંઈક કહું છું ખરાબ વસ્તુ, એટલે સિમ્પલ શાંતિથી મસ્ત મહેનત કરવાની, બરાબર? તો આ જો એમસીક્યુ ટોપિક માટે આમાંથી એમસીક્યુ આવી શકે, આ પોર્શન છે. પછી આમાંથી એમસીક્યુ આવી શકે, આ કોઠો આખો કરી લેવાનો, બરાબર? પછી આના તફાવતમાં એમસીક્યુ નહીં આવે, આમાંથી એમસીક્યુ નહીં આવે, પણ આ બધા ટોપિક જરીક જોઈ લેવાના, બરાબર? કે અંત કેન્દ્રિત હોય છે અને ફલક છિદ્રમાં આ બધા છિદ્ર કયા આવે છે એવું બધું. પછી એંગલ તો કોઈ નહીં પૂછે, પણ આ કોઠો છે જેમાંથી એમસીક્યુ આવવાના પૂરા ચાન્સીસ છે અને આવશે જ એમ, બરાબર? પછી આમાંથી કોઈ બીની એક પેકિંગ કેપેસિટી તમને પૂછે, અથવા તો જો આ 52.36 છે, બરાબર, તો એમ પૂછે કે ખાલી રહેલો ભાગ કેટલો છે. 52.36 તો ભરાયેલો છે, તો ખાલી કયો? 48 એવું કંઈક આવે, બરાબર? આનો ઓપ્શનમાં આન્સર, કરેક્ટ આન્સર. અને આ 68 છે, તો આનો ખાલી ભાગ કેટલો હોય? 68 છે, તો આઈ થિંક 32 હોવો જોઈએ, બરાબર? કેમ કે હા, 32. પછી આની વાત કરીએ તો અહીંયા 26 ખાલી ભાગ. પછી આ સૂત્ર ઉપરથી કોઈક એમસીક્યુ બોલી દે. પછી આમાંથી કોઈક એવી પેકિંગ પૂછે કે આ રીતના એ બી એ બી એમાં શું હોય છે ને, એમસીક્યુ આવી જ છે કે, બરાબર? હું તમને એમસીક્યુ વાળું જ કહું છું, બરાબર? આ અષ્ટફલકીય છિદ્રો છે, એમાંથી કદાચ આવી શકે, કદાચ કદાચ વાળું પણ કહું છું, કેમ કે એક એમસીક્યુ છૂટવો ના જોઈએ, બરાબર? આ જોઈ લેજો, એક ટોપિક છે, નાનું એવું છે. પછી એમસીક્યુ આ બધાને આ ઉપરવાળો આ જોઈ લેવાનો, બરાબર? એમાંથી આવી શકે છે. અને આ જે છે બે એક્ઝામ્પલ, આમાં એક્સ વાય કોઈક આવું આપી દે, આના એક્સ આના એક ખૂણા પર એક્સ હોય, બીજા પર ફલક ઉપર એક્સ હોય, ફલકો એક્સ હોય, બીજું વાય હોય ને એવું બધું હોય, તો તમને આનું સૂત્ર પૂછે કે સંયોજનનું સૂત્ર શું છે, બરાબર? તો એ આવડું છે. પછી આમાંથી પછી આ બધી ક્ષતિઓમાંથી ક્ષતિઓના ઉદાહરણ જરૂરી છે કે કઈ રીતનું શું થાય છે એની અંદર, ધાતુ વધારો, ધાતુ ઘટાડો, બરાબર? એમાં કઈ રીતનું છે એ ક્ષતિઓના મેઇન મેઇન ટોપિક. આ તો આમ તો ક્વેશ્ચન જ છે પૂછવા જેવો. આમાં જુઓ કે NaCl માં કયું ઉમેરવાથી, NaCl માં હા જે સ્ટ્રોન્શિયમ છે ને, અશુદ્ધિ ક્ષતિ, તો સ્ટ્રોન્શિયમ +2 ઉમેરવામાં આવે છે, એ એનો MCQ બની ગયો, બરાબર? પછી આ પી એટલે પી પ્રકારના અર્ધવાહકોને આમાં ડોપિંગ ને એના રિલેટેડ MCQ આવી શકે, બરાબર? આ છે કે નોંધપાત્ર આ લાઈન તો કરી જ નાખવાની, ઓક્સાઇડની જેમ વર્તે છે, કયું સંયોજન ઓક્સાઇડની જેમ વર્તે છે, તો RuO3. આ બધા MCQ છે, બરાબર? પછી આ રહ્યું MCQ પોર્શન છે આખો, કે આ બધાના આ વેલ્યુઝ યાદ રાખવાની, બરાબર? એ MCQ છે. પછી આ મેઇન પૂછાતું હોય છે ક્યારેક ક્યારેક કે આ બધાના ઉદાહરણ, આ અનુચુંબકીયનું કયું ઉદાહરણ છે, ફેરોમેગ્નેટિક, હું બધું ડીપમાં નથી જતો, બરાબર? કદાચ કોઈક એવા માઇન્ડવાળા હોય તો એ એમ પણ પૂછી નાખે, આવા કંઈક તીર ઉપર ચડતા આપી દે તમને કે ઉદાહરણ કોનું છે, તો તમને યાદ હોવું જોઈએ, બરાબર? પછી NT છે અને બે ઉપર એક નીચે, બે ઉપર એક નીચે એવું છે, બરાબર? તો આ રીતના એના MCQ કરી નાખવાના આટલામાંથી છે. અને ફ્રેન્ડ્સ, તમારી પાસે બહુ જ ઓછો ટાઈમ હોય અને તમને રિવિઝન કરવું હોય તો સારાંશ 100% વાંચવાનો બધાનો હોય છે કે નહીં વાંચવાનું, પણ એક મસ્ત રિવિઝન થઈ જાય એવું છે, તો સારાંશ પણ એક વખત જોઈને જ જવું, બરાબર? આખું ચેપ્ટર તમારું આખું તો નહીં થાય, પણ થોડુંક એવું ક્લિયર થઈ જશે, બરાબર? અને આ સ્વાધ્યાયના MCQ કરી લેવાના એકદમ ઇઝી છે, કેમ કે MCQ કેમિસ્ટ્રીમાં જેટલા વધારે કરો એટલી વધારે સારું તમને છે, બરાબર? ચેપ્ટર 1 જોઈ લીધું, ચેપ્ટર 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સો મચ, અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. બીજા ચેપ્ટર બધા જ આવશે અને બધા જ નવા વિડીયો તો આવતા રહેશે હવેથી. અને આજે સાંજે, એટલે કે આજે સેટરડે છે, એવરી સેટરડે તો નથી હોતા, કદાચ એવરી સેટરડે પણ હોઈએ, 5:30 વાગ્યે લાઈવ થવાના છીએ. અને બધા જ ક્વેશ્ચન જે તમારે હોય રિલેટેડ, જે કંઈ પણ ડિફિકલ્ટી હોય સેમ 3 રિલેટેડ, સેમ 3 જ્યાં સુધી પૂરું નહીં કરો ત્યાં સુધી સેમ 4 નહીં જ આવડે. સેમ 4 એકદમ ઇઝી છે ભાઈ, સેમ 3 પહેલું પૂરું કરો, બરાબર? સેમ 3 કમ્પ્લીટ કર્યા પછી તમે સેમ 4 તરફ આગળ વધજો. એટલે સેમ 3 કમ્પ્લીટ થઈ જાય
એટલે વેરી ગુડ. પછી સેમ ફોર જોવાનું, પણ આજે સાંજે તમને જે પણ ક્વેશ્ચન હોય કરી શકશો. લાઈવ 5:30 વાગે આખી ટીમ હશે, બરાબર. થેન્ક યુ સો મચ. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા, કેમ કે નવા વિડીયો તમને સાયન્સ રિલેટેડ, પેપર સોલ્યુશન ને એક્સેટ્રા જે તમે નહીં વિચાર્યો એવું બધું જ અહીંયા તમને અવેલેબલ કરવામાં આવશે. થેન્ક યુ સો મચ.